brought to you by Techno Spark 20 series smartphones. I'm superhuman. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. મારા સાથે મારા સહયોગી હસમુખ પટેલ છે. એમને જોઈને આપને લાગી જ ગયું હશે કે હું સાબરકાંઠામાં છું, સાબરકાંઠાનો પ્રવાસ કરી રહી છું. લોકસભા ચૂંટણીને લઈને માહોલ અત્યારે ગરમ જોવા મળી રહ્યો છે, સાબરકાંઠાની રાજનીતિમાં પણ ગરમાવો છે. એવામાં શું અત્યારે ચર્ચા ચાલી રહી છે, રાજનૈતિક ગલિયારોમાં શું ચર્ચા છે, તે તમામ વાતો લઈને હસમુખભાઈ અત્યારે આપણી સાથે આવી ગયા છે. ચૂંટણી ને બસ ગણતરીના દિવસો બાકી રહ્યા છે હસમુખભાઈ, કેવી ચાલી રહી છે પાર્ટીઓની તૈયારી, શું નવા જૂની? ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાની તાસીર રહી છે હંમેશા, આ બેઠક ક્યારે કોઈની થઈ નથી. જે પ્રકારે મતદારોનો મિજાજ છે અત્યાર સુધી એવું સ્પષ્ટ ના કહી શકાય કે કયા તરફ ઝુકાવ છે. હા, એટલું ચોક્કસ છે કે આ બેઠક ઉપર આ વખતે કંઈક નવા પરિણામો નજર સામે આવી શકે એમ છે. 1951થી આ બેઠક હંમેશા ચર્ચાસ્પદ રહી છે. મહત્વની બાબત એ છે કે આ બેઠકે 2 વખત વડાપ્રધાન આપ્યા છે. ગુલઝારીલાલ નંદા સાબરકાંઠા બેઠકથી જ સંસદ સુધી પહોંચ્યા હતા. ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરવામાં આવે તો એમની દીકરી એ પણ સાબરકાંઠા બેઠકથી જ પહોંચ્યા હતા. અરવિંદ ત્રિવેદી લંકેશના નામે સમગ્ર વિશ્વભરમાં પ્રસિદ્ધ થયા, પણ એમને સંસદની વાત આવી તો સાબરકાંઠાએ સ્થાન આપ્યું. હાલની વાત કરવામાં આવે તો છેલ્લે 3 ટર્મથી સાબરકાંઠા લોકસભા બેઠક ભાજપના ફારે છે. સૌથી મતદારોની વાત છે, મતદારોનું જે મિજાજની વાત છે, તો આ બેઠક ઉપર ક્ષત્રિય મતદારોનો પહેલાંથી પ્રભુત્વ છે, સાથે સાથે ઉમેદવારોમાં પણ ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ છે. પહેલીવાર એવું થવા જઈ રહ્યું છે કે સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપ દ્વારા કોઈ ઉમેદવારનો નોમિનેટેડ થયો હોય, ટિકિટ જાહેર થઈ હોય અને બદલાવ થયો હોય, એવું પહેલીવાર બન્યું છે. સાબરકાંઠા બેઠક ઉપર ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી, મેઘરાજના વતની હતા. સમય સંજોગ મુજબ એમને પોતાની ઉમેદવારી પાછી ખેંચી. ત્યાર પછી એમને જે ભાજપ દ્વારા બીજી જે ટિકિટ જાહેર કરી એ શોભનાબેન બારૈયા, કે જે પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની છે. સાથે સાથે એમના નામની જાહેરાત થવાની સાથે ભાજપમાં ઘણો મોટો ભડકો પણ થયો, કેટલાક લોકોએ રાજીનામા પણ આપ્યા. કાર્યકરોનો જે ઉત્સાહ હતો એ કહી શકાય કે વિરોધમાં પરિણમ્યો, ઘણો મોટો વિરોધ પણ થયો હતો. સતત 10 દિવસ સુધી વિરોધ ચાલ્યો હતો. જો કે હાલ કહી શકાય કે જે પ્રકારે પરિસ્થિતિ ચાલી રહી છે, પરિસ્થિતિમાં હાલમાં કોંગ્રેસી જે કાર્યકરો છે એમાં ઉત્સાહનો માહોલ છે. તુષાર ચૌધરી ખેડબ્રહ્માના ધારાસભ્યની સાથોસાથ હાલમાં સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના 14 તાલુકાઓમાં પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. જે પ્રકારે મતદારોના મિજાજની વાત છે તો મતદારો હજી સુધી સ્પષ્ટ બોલી શક્યા નથી. મતદારોનું અકર મૌન છે, જે ઉમેદવારોને પણ અકરાવી રહ્યું છે. હાલના તબક્કે જે પ્રકારે શોભનાબેન બારૈયા પ્રચારમાં જોડાયા છે, સાથોસાથ તુષારભાઈ ચૌધરી પણ મોટાભાગને તમામ તાલુકાઓમાં પ્રવાસ પૂર્ણ કરી બીજા તબક્કાનું કરી રહ્યા છે. શોભનાબેન બારૈયા સામે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સ્થાનિક જે કાર્યકરો છે એમનો વિરોધ હવે ક્યાંક દેખાતો હોય એવું પણ છે. જો કે ભાજપ પાસે કાર્યકરોની ફોજ બહુ મોટી છે. પેજ પ્રમુખ સુધી એમની જે પ્રકારે ગઠબંધન છે, જે પ્રકારે એમનું સંગઠન છે એ અસ્તિત્વમાં છે. કોંગ્રેસ પાસે હજી સુધી એ ગ્રામ્ય કક્ષાએ થઈ શક્યું નથી. સાબરકાંઠા અને અરવલ્લી લોકસભાની જે 7 વિધાનસભા બેઠકો આપણે જોઈ તાજેતરમાં જે પ્રકારે પરિણામ આવ્યું, તો એ રીતે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ કરતાં ભાજપ 30,000 જેટલી લીડ ધરાવે છે. પરંતુ ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટીને જ્યારે ગઠબંધનની વાત આવે છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી એક થઈને લડી રહ્યા છે. ભાજપમાં જે ઉમેદવાર મુકાયો ત્યાર પછી થોડો વિરોધાભાસ પણ સર્જાયો છે. એટલે આગામી પરિણામો છે એના વિશે સ્પષ્ટતાપૂર્વક કહેવું અત્યારે થોડું વહેલું છે. સૌથી મહત્ત્વની વસ્તુ કે જે પ્રકારે છેલ્લા 3 ટર્મની વાત છે, આ બેઠક ઉપર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને દીપસિંહ રાઠોડે હરાવ્યા હતા. બીજી વાર જ્યારે એમને ફરીથી મેન્ડેટ આપ્યું તો 2,68,000 જેટલી લીડથી એવો વિજેતા થયા હતા. અને આ વખતની જે વાત છે તો કહી શકાતું હતું શરૂઆતના તબક્કામાં કે ભાજપ બહુ મોટી લાંબી લીડથી જીતશે, પરંતુ હાલના તબક્કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ક્ષત્રિય આંદોલનનું પરિણામ કહી શકો, નાના મોટા કાર્યકરોનો જે વિરોધ છે તે પણ અસર કરશે. એટલે આ બધા વિરોધાભાસના જોતા અત્યારે હાલમાં એવું કહેવું વહેલું પડે
કે કોણ જીતશે. હા, એ જ બેઠક હતી જ્યાં જે વિરોધનો સૂર છે ને સૌથી પહેલા ઉઠ્યો હતો, અને ત્યારે ખબર પડી કે અચ્છા ભારતીય જનતા પાર્ટી એમ તો શિસ્તબદ્ધ પાર્ટી કહેવામાં આવે છે, પરંતુ ક્યારે પણ એકવાર જે કીધું હેડ હાઈકમાન્ડે જે કીધું એ વાત ફાઇનલ, એટલે ફાઇનલ બધાને ફોલો કરવાની જ હોય. પરંતુ અહીં જ્યારે ટિકિટની ઘોષણા થઈ ભીખાજી ઠાકોર વખતે જે આખો જન સહેલાબ નીકળી આવ્યો હતો, એમના સમર્થનમાં પણ અને એમના વિરોધમાં પણ, બંને દ્રશ્યો મીડિયાએ જોયા છે, દર્શકોએ જોયા છે, અને એ દ્રશ્યો છે ને આ વખતેની રાજનીતિમાં થોડા અલગ એટલા માટે છે કારણ કે પહેલાં તો એવું હતું કે ચૂપચાપ બધા સાંભળીને સ્વીકાર કરી લેતા હતા, હવે એ વિરોધ શરૂ થયો છે. તો શું ભારતીય જનતા પાર્ટી માટે પણ કંઈક આ જે ઘટના આખી ઘટી છે કંઈક અલગ તો છે જ, કે કારણ કે જે સાથે હતા એ હવે વિરોધ કરી રહ્યા છે. જી ચોક્કસથી, ભાજપ એટલે શિસ્તબદ્ધ પાર્ટી, ભાજપ એટલે એવું કહી શકાય કે એક જે આદેશ થયો એને સૌ ફોલો કરી. પહેલી વાર સાબરકાંઠા જિલ્લામાં જોવા મળ્યું કે જે આદેશની સાથે સાથે ટિકિટ અને મેન્ડેટ આપવામાં આવ્યું એ ઉમેદવારના વિરોધમાં ઈડર વડાલી જેવા વિસ્તારોમાં તો સ્થાનિક કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે વિરોધ થયો. એક તરફ કાર્યકર્તાઓએ ઉમેદવારનો વિરોધ કર્યો, બીજી તરફ ક્ષત્રિય આંદોલનના પગલે પણ વિરોધ થયો. એટલે કહી શકાય કે શિસ્તબદ્ધ પાર્ટી અને હંમેશા એક આદેશ ઉપર બધું જ ચલાવી લે એવા કાર્યકરોની ક્યાંક ઉણપ છે. હાલના તબક્કે કહી શકાય કે ગાંધીનગરથી એક આદેશ થયો, મૌખિક એવો આદેશ કે મીડિયા સામે કોઈ પણ ભાજપના વ્યક્તિએ બોલવું નહીં, તો એમાં બધાની હા એ હા, પણ સાથે સાથે સ્થાનિક ભાજપના કાર્યકરોની ભાજપના જ ઉમેદવારના વિરોધમાં કામ કરતા હોય એવી પણ સ્થિતિ છે. એટલે કહી શકાય કે અંદરનો જે સૂળ છે એ ઘણો વિરોધાભાસી છે. અત્યારે પણ વિરોધ જોવા મળી રહ્યો છે. સવારે જ્યારે તુષાર ચૌધરીનો ઇન્ટરવ્યૂ કર્યો તો એ વખતે પણ અમદાવાદ સુધી હવા ચાલી હતી, ગલિયારોમાં એ પણ વાત હતી કે ભાઈ તુષાર ચૌધરીનો પણ વિરોધ છે અંદર ખાને, પરંતુ એમનું સામે અત્યાર સુધી એવી રીતે આવ્યો નથી, વ્યક્ત નથી કરતા. બીજી બાજુ જ્યારે લોકોને પૂછીએ તો એ કહે છે કે ભાઈ બંને તો ઉમેદવાર કોંગ્રેસના જ છે, એ કોંગ્રેસના હતા ને પછી ભાજપમાં ગયા છે, એટલે કોંગ્રેસ વચ્ચે વર્સિસ કોંગ્રેસનો જ જંગ અહીંયા જોવા મળી રહ્યો છે. તો તુષાર ચૌધરી માટે આ જે બધા સમીકરણો અત્યારે ઘટના જે પ્રકારે તુષાર ચૌધરી પ્રચાર કરી રહ્યા છે, સમગ્ર સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લામાં પ્રથમ તબક્કો એમને પૂર્ણ કર્યો છે. મોટાભાગની સભાઓમાં એમને બે જ વાતો કરી છે કે ભાઈ મારા પિતાશ્રીએ જે કંઈ કામ કર્યા હતા એ, અને મેં છેલ્લા 10 વર્ષમાં કેન્દ્રીય મંત્રી હતો ત્યારે જે કામ કર્યા હતા એ ભાજપ પૂરું કરી શક્યું નથી. ભાજપ કામ પૂરું નથી કરી શક્યું, સાથોસાથ મારા પિતાજીના સમયથી જે કામ થયેલા છે એ કામ સમગ્ર ગુજરાત માટેના હતા, મારા એકલા માટેના હતા નહીં. અને સાથે સાથે ભાજપના મામલે એમને વાત કરી છે કે જ્યાં કાર્યકરનો જ કાર્યકર વિરોધ કરી રહ્યો છે, કાર્યકર ઉમેદવારનો વિરોધ કરી રહ્યો છે, અને જે ઉમેદવાર છે એ પણ મૂળ કોંગ્રેસના જ છે. તો કોંગ્રેસ વર્સિસ કોંગ્રેસની લડાઈ છે, ભાજપ તો છે જ નહીં. હિંમતનગરમાં જે થોડા સમય પહેલાં જે વાતચીત થઈ ને જે કેટલાક કાર્યકરોએ વાત કરી, તો એમાં એમનો સૂર એ જ હતો કે ભાજપ છે ક્યાં, આ તો કોંગ્રેસ વર્સિસ કોંગ્રેસ છે. એટલે કહી શકાય કે કાર્યકરોમાં એ વિરોધ છે. સ્થાનિક જે મતદારોને મનાવવાની વાત છે, અત્યારે આ સમય રીઝવવાનો છે, વિવિધ જુમલાઓની વાત છે, તો એમાં પણ કોંગ્રેસે સ્પષ્ટતાપૂર્વક કહી રહ્યું છે કે કોંગ્રેસ વર્સિસ કોંગ્રેસ છે. હા, એટલી ચોક્કસ વાત છે કે સમગ્ર જે ચૂંટણી છે એ માત્ર મોદીના નામ ઉપર લડાતી હોય એવો માહોલ હોય, મોદીજીના નામ ઉપર જ સમગ્ર ચૂંટણી જ્યારે લડાઈ રહી હોય ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ જો અસર કરે તો સૌથી મોટું મોદી ફેક્ટર અસર કરશે. બીજી વસ્તુ આ ચૂંટણીમાં એ પણ ઓબ્ઝર્વ કરી છે કે કદાચ એવું લાગે છે કે હાઈકમાન્ડે ના પાડી દીધી છે એમના ઉમેદવારોને કે તમારે વધારે મીડિયા સમક્ષ બોલવું નહીં, કેમ કે એ અનુભવ અત્યારે રિસન્ટલી દર્શક મિત્રો અમને પણ થયો જ્યારે અમે સંપર્ક કર્યો હસમુખભાઈએ શોભનાબેન બારૈયાને, ત્યારે ઇનિશિયલ પીરિયડમાં તો હા પાડી દે છે પરંતુ પછી છેલ્લે જતાં જતાં કહી દે છે, વાતને તાળી જ દે છે એવું લાગે છે. સેમ વસ્તુ ગુજરાત તકને પાટણમાં પણ એ અનુભવ થયો અને ડીસામાં બનાસકાંઠામાં જ્યારે ગયા હતા એ લોકસભામાં પણ થયો. એટલે કદાચ આ એવું લાગી રહ્યું છે કે ભાજપે એવું કહી દીધું છે એમના ઉમેદવારોને કે કદાચ તમે બચીને રહેજો, કાં તો કોઈ પણ પ્રકારના સ્ટેટમેન્ટ આપવાથી હાલ પૂરતું ટાળજો જ્યાર સુધી ચૂંટણી યોજાય નહીં. કેટલી હકીકત આ વાતમાં? 100% આ વાતમાં 100% 100% સત્ય છે. ગુજરાતના તમામ મીડિયા આ વસ્તુને ફીલ કરી ચૂકી છે. માત્ર કહેવાયું છે એવો શાબ્દિક આદેશ પણ થયેલો છે અને મેસેજ પણ કરાયા છે કે કોઈ પણ મીડિયા સામે કોઈ પણ વ્યક્તિને, ચાહે ઉમેદવાર હોય, કાર્યકર્તા હોય કે સંગઠનનો કોઈ પણ વ્યક્તિ હોય, એને જો કંઈ રજૂઆત કરવી હોય તો પહેલાં પરમિશન લેવાની. આ ક્યાં લોકશાહીની વાત આવે છે? અહીંયા જ્યારે પોતાની વાત જો રજૂ નથી કરી શકતા તો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે શિસ્તબદ્ધ પાર્ટીમાં પણ અશિસ્ત પ્રવેશી ચૂક્યું છે. અને આગામી સમયમાં જો આ સ્થિતિ આમને એમ રહી તો કહી શકાય કે ભાજપમાં પણ ભડકો થાય તો નવાઈ નહીં.
શોભનાબેન ને સમર્થન કરશે ખરી લોકો એવું લાગે છે? ગ્રાઉન્ડ રિપોર્ટ જે અમે અત્યાર સુધી જેટલે તૈયાર કર્યો છે એમાં બંને અત્યારે આપણે બહુ કન્ફ્યુઝિંગ ચાલે છે, સ્પેશિયલી સાબરકાંઠામાં. તમે નક્કી ના કરી શકો કે અચ્છા આમના મતદાર વધારે છે કે પછી આમના મતદાર વધારે છે. જે બીજેપી માટે બોલે છે એ શોભનાબેન બારૈયા માટે તો બિલકુલ નથી કહેતા, પરંતુ મોદી ફેક્ટર, મોદી ફેસ વેલ્યુ છે એ એમને લઈને આગળ ચાલે છે એવું માને છે. તો આવી સ્થિતિમાં હજુ પણ એવું લાગે છે કે કદાચ બીજા સર્કમસ્ટેન્સીસ એ થઈ શકે કે કદાચ નિરસ મતદાન ના થાય, લોકો ત્યાં સુધી પહોંચે જ નહીં કે અમને કરવું જ નથી. જી ચોક્કસથી, જે પ્રકારે આ વખતનું જે મતદાન છે ને, જે પ્રકારે ચૂંટણી છે, જેવા સમયમાં આવી રહી છે, આગામી 7 તારીખે જ્યારે મતદાનની વાત છે, બંને ઉમેદવારો શોભનાબેન હોય કે ચાહે તુષારભાઈ ચૌધરી હોય, બંને અત્યારે હાલ તો પોતે અકળાઈ રહ્યા છે કે મતદાર કશું કહેવા તૈયાર નથી. સાથોસાથ જે જંગી જાહેર સભાઓ થતી એવી જાહેર સભાઓ ક્યાં જોવા નથી મળતી. ઉમેદવારના જ્યારે કોઈ પણ નાના મોટા ગામડામાં જાય તો આખું ગામ એમને જોવા ઉઠી પડતું એવું પણ કોઈ જગ્યાએ નથી બનતું. ખાસ કરીને શોભનાબેન બારૈયાના મામલે એટલું ચોક્કસથી કહી શકાય કે સંગઠનના જે એમની પાસે મહત્ત્વની તાકાત સંગઠનની છે, સાથે સાથે મોદીનો ચહેરો છે, આ બંનેના કારણે શોભનાબેનને ક્યાંક પ્લસ પોઈન્ટમાં અત્યારે હાલ ગણી શકાય. પણ સાથે સાથે બીજી વસ્તુ એ છે કે તુષારભાઈ ચૌધરી છે, એમને પિતાજી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હતા, એમના માતૃશ્રી આ જ બેઠક ઉપરથી 2 વાર લોકસભામાં જઈ ચૂક્યા છે અને હાલમાં ખેડબ્રહ્માના પોતે ધારાસભ્ય છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું સંકલન થયેલું છે, એટલે જે કાર્યકરોની રીતે એ કદાચ તુષાર ચૌધરી મજબૂત નથી, પણ મતદારોની દૃષ્ટિએ જોવા જઈએ તો એ પણ ઓછા ગણી શકાય તેમ નથી. એટલે કહી શકાય કે સાબરકાંઠા બેઠક ઉત્તર ગુજરાતમાં સૌથી મહત્વની બની રહે તો નવાઈ નહીં. વસ્તુ તો છે, અને બીજી વસ્તુ એ પણ જાણવી છે કે કઈ કઈ વિધાનસભામાં, સાબરકાંઠાની કઈ કઈ એવી વિધાનસભામાં ડેન્ટ પહોંચી શકે છે ભાજપને? ખાસ કરીને સૌથી મહત્વની બાબત છે માલપુર, મેઘરજ, મોડાસા. આ જે બેઠક છે આ બેઠકો હંમેશા ભાજપને પ્લસ આપનારી, જે છેલ્લી ચૂંટણી ગઈ વિધાનસભાની એમાં પ્લસ આપનારી હતી. પણ આ વખતે જ્યારે ભાજપે ઉમેદવાર કર્યા ત્યાંના સ્થાનિક ભીખાજી ઠાકોરને, અને ત્યાર પછી એમને નારાજગી દર્શાવી હું લડવા અસમર્થ છું, એના કારણે સ્થાનિક કક્ષાએ પૂરેપૂરો વિરોધ થયો છે. બીજી વસ્તુ મહત્ત્વની એ છે કે જે પ્રકારે હિંમતનગરની વાત છે, ઈડરની વાત છે, પ્રાંતિજ અને તલોદની વાત છે, આ બેઠકો પર પણ કહી શકાય કે જે ક્ષત્રિય મતદારોનું ક્યાંક ને ક્યાંક થોડું પ્રભુત્વ છે તો પ્રભુત્વના પગલે પણ અસર કરી શકે એમ છે. ખેડબ્રહ્મા અને ભિલોડા બંને બેઠકો એવી છે કે ત્યાં આમ આદમી અને કોંગ્રેસ જો એક થાય તો ભાજપને ખૂબ મોટું નુકસાન જઈ શકે છે. હવે વિકાસની વાતો કરી લઈએ. અત્યાર સુધી જે કરંટ સાંસદ છે એમને કયા કયા વિકાસ કાર્યો જનતા સુધી પહોંચાડ્યા છે, અને બીજા કયા વિકાસ કાર્યો નથી, હજી સુધી જનતા વંચિત છે? વાયદાઓ તો કરવામાં આવ્યા છે પરંતુ હજી સુધી એ પૂરા નથી કરવામાં આવ્યા. જી ચોક્કસથી, સાબરકાંઠા જિલ્લામાં જ્યારે વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લો એટલે રાજસ્થાનને અડીને આવીને જિલ્લો છે, સરહદી જિલ્લો છે. સાબરકાંઠા જિલ્લામાં પાયાની જરૂરિયાત જો જોવા જઈએ તો આજની તારીખે સૌથી મોટી જવાબદારી જે હતી એ હતી રોજગારની. સાબરકાંઠા જિલ્લામાં સૌથી મહત્ત્વનું રોજગાર આપનારું ક્ષેત્ર સિરામિક ઇન્ડસ્ટ્રીઝ હતું. સાબરકાંઠાના હિંમતનગરમાં લગભગ 28 થી 35 જેટલી સિરામિક ફેક્ટરીઓ હતી, ધમધમતી હતી, સાથોસાથ કહી શકાય કે 25 થી 30 હજાર લોકોને રોજગાર આપનારી હતી. ધબ્બાઈ નમઃ થઈ ગયું, તમામે તમામ બંધ થઈ ગઈ. ગેસનો એક સામાન્ય પ્રશ્ન મામલે સમાધાન ન થતાં મોટાભાગની ફેક્ટરીઓ મોરબી શિફ્ટ થઈ ગઈ. હજી કે એકાદ બે જે ચાલે છે એ પણ મોરબી શિફ્ટ થઈ રહી છે. એટલે રોજગારની દ્રષ્ટિએ આ જિલ્લામાં વ્યાપક જે કામ થવું હતું એ નથી થયું. બીજી મહત્ત્વની બાબત એ કે આ જિલ્લો સરહદી જિલ્લો હોવાની સાથોસાથ આ જિલ્લામાંથી સુજલામ સુફલામ પસાર થતી હોય, અને ખેડબ્રહ્માનો જે વિસ્તાર છે, વિજયનગરનો કેટલોક વિસ્તાર છે, પોસીનાનો કેટલોક વિસ્તાર છે કે જ્યાં દુર્ગમ પહાડી છે, પણ સાથે સાથે પીવાના પાણીની જો વ્યવસ્થા ન થઈ શકતી હોય તો કહી શકાય કે જે વિકાસનો વાયદો હતો એ ક્યાંક અધૂરો છે. એટલે આવનારા દિવસોમાં જે પણ સરકાર આવે એ આ બધા પ્રશ્નોના નિરાકરણ લાવે એવી સ્પષ્ટપણે અત્યારે જનતા તો આશા રાખી જ રહી છે. છેલ્લે શું લાગે છે, વોટિંગનો જે રેશિયો છે એ વધશે ખરી? વહીવટીતંત્ર દ્વારા આ વખતે ખૂબ સારા પ્રયત્નો કરાયા છે. જે શતાયુ હોય, 90 વર્ષથી ઉપરના મતદારો હોય એમના ઘરે જઈને મતદાન કરાવ્યું છે. 900થી વધારે એવા મતદારો છે જેમની ઉંમર 90 વર્ષથી વધારે હોય એમાંથી 500-600 સુધી વહીવટીતંત્ર પહોંચ્યું છે. એટલે વહીવટીતંત્ર સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યું છે. બીજી વસ્તુ એ છે કે સાબરડેરી દ્વારા પણ એક વિશેષ પ્રયાસ હાથ ધરાયો છે. રોજિંદા 4 કરોડ જે દૂધના પાઉચ છે એના પર મેસેજ પહોંચાડી રહ્યા છે. વહીવટીતંત્ર દ્વારા પૂરેપૂરો પ્રયાસ કરાઈ રહ્યો છે, પણ મતદારો છે હજુ સુધી કશું ખોલીને બોલતા નથી. બીજી તરફ જે વાતાવરણ છે એ પણ ખૂબ મોટું અસર કરનારું બની શકે. એટલે કહી શકાય કે ગત ટર્મમાં જે મતદાન થયું છે સરેરાશ ત્યાં સુધી પહોંચે, પરંતુ જે પ્રકારની અપેક્ષા રખાઈ રહી છે એ કદાચ ના પણ થાય. અચ્છા,
પ્રવાસન સ્થળ તરીકે અત્યારે પોલો ફોરેસ્ટથી આપ તમામ લોકો ખૂબ જ સારી રીતે વાકેફ હશો. મિત્રો, ઉત્તર ગુજરાતની સાબરકાંઠા લોકસભા બેઠકમાં જ એ આવે છે. શું લાગે છે, પ્રવાસન સ્થળમાં હજુ પણ સારો વિકાસ થાય એવી કોઈ પોલિસી સરકારે ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ કે પછી કરી છે ખરી? જે પ્રકારે થવી જોઈએ એટલી થઈ નથી. કરી છે એ શ્રેષ્ઠ છે, સારો પ્રયાસ છે, પરંતુ જેટલી થવી જોઈએ એટલી થઈ નથી. એના માટે મહત્ત્વની વાત કે લગભગ કહી શકાય કે 12મી શતાબ્દીના ત્યાં જૈન મંદિરો છે. જૈન મંદિરોના રિનોવેશનના નામે આજથી 3 વર્ષ પહેલાં ત્યાં ખંભાથી તારા લગાવાયા. અંદરનું રિનોવેશન પૂરું થઈ ગયું અને 2 વર્ષ થયા, હજી સુધી તારા ખુલ્યા નથી. જે માણસો આવે છે એ મંદિર સુધી પહોંચી શકતા નથી. ત્યાં તરવા જે તારા લાગ્યા છે એના માટે કહે છે કે ભાઈ તો ગાંધીનગરથી પરમિશન જોઈએ, સ્થાનિક તંત્રની પરમિશન નથી. જે એકવાર પ્રવાસી આવે છે બીજી વાર ત્યાં પહોંચી શકતો નથી. મૂળ વસ્તુ એ છે કે જે પ્રકારે વહીવટીતંત્ર દ્વારા અને ગાંધીનગરની વિવિધ કચેરીઓ દ્વારા પ્રવાસન મામલે સહયોગ થવો જોઈએ એટલો થયો નથી. જો એ થાય તો હજુ પોલો ફોરેસ્ટની માત્ર લોકોએ વાતો સાંભળી છે, બાકી કહી શકાય કે ઉત્તર ગુજરાતનું શ્રેષ્ઠ સ્થળ પોલો ફોરેસ્ટ બની શકે. બીજી બાજુ અહીંયા જ ઈડરિયો ગઢ પણ છે, જે પોતાની ગૌરવ શૈલી, પોતાના ઇતિહાસને ખૂબ સરસ રીતે સાચવીને બેઠો છે. તો એને વધારે મજબૂત કરવા માટે એઝ અ ટ્યુરિસ્ટ સ્પોટ માટે કઈ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા તંત્ર તરફથી કરવામાં આવી છે? બહુ દુઃખ સાથે કહેવું પડે કે સમગ્ર ભારત વર્ષમાં અંગ્રેજો કોઈની સામે હાર્યા નથી. અંગ્રેજો ક્યારે કોઈની સામે હાર સ્વીકારી નથી, સંધિ નથી કરી. એવા સમય સંજોગે ઈડરિયા ઈડરના રાજા સામે સંધિ કરી અને સહયોગ લેવાની વાત હોય, એ જ ઈડરિયો ગઢ અત્યારે ખંડ ખંડ વેરાઈ રહ્યું છે. ત્યાંના જે દરવાજા કહેવાય, બારી બારના કહેવાય, એ લોકો ચોરી રહ્યા છે. આજે ઈડરિયા ગઢમાં પ્રવેશ કરવો હોય તો મુખ્ય દ્વારા જે દરવાજો છે ત્યાં તારું માર્યું છે, પાછળથી બધું ખુલ્લું છે. ત્યાં જે પ્રકારે અનૈતિકતાનું ધામ કહી શકાય એ બની ચૂક્યું છે. વહીવટીતંત્ર માત્ર ઈડરિયા ગઢને સાચવવાની વાતો કરે છે, હકીકતે ત્યાં કશું નથી. પ્રવાસનની વાત કરી લીધી, ઈડરગઢની વાત કરી લીધી, હવે મારે ડેરીનું પણ પૂછવું છે. પશુપાલનથી જોડાયેલો આ આખો વિસ્તાર છે, તો ખેડૂતો માટે કેવી કેવી સુવિધા તંત્ર તરફથી કરવામાં આવી? સાબરકાંઠા જિલ્લાની મુખ્યત્વે વાત કરાય તો સાબરકાંઠાની અરવલ્લી જિલ્લા માટે જો આજની તારીખે પણ રોજગારીનો કોઈ અવસર હોય તો માત્ર સાબર ડેરી છે. પશુપાલન અને ખેતી આ બંને માટે સાબરડેરી પાયારૂપ ભૂમિકા છે. છેલ્લા કહી શકાય કે 10-એક વર્ષની જે વાત કરવામાં આવે તો સાબરડેરી દ્વારા આર્થિક દ્રષ્ટિએ ક્યાંક ને ક્યાંક થોડો સહયોગ થયો છે. જે ખેડૂતોને મળતર છે એમાં સાબરડેરી દ્વારા ભાવ વધારાયો છે. પણ જે પ્રકારે સહયોગ થવો જોઈએ, ખેડૂતો અને પશુપાલકોને જે પ્રકારે સહયોગ મળવો જોઈએ એ હજી સુધી મળી શક્યો નથી. હા, એ ચોક્કસ છે કે જે પ્રકારે ભાવ અત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં મોટાભાગના જે સંઘો છે એના કરતાં સૌથી વધુ ભાવ સાબરડેરી આપે છે. દૂધ વધારાની જે વાત છે તો એમાં સાબરડેરી દ્વારા સૌથી વધારે સહયોગ છે, પણ જેટલો મળવો જોઈએ એટલો નથી મળતો. કારણ કે સામે જે ખર્ચ છે એ એટલો જ છે. સાબરદાન જે પશુદાન હોય એના જે ભાવ છે એમાં ઘટાડો થયો નથી. સાથે સાથે જે દૂધની પ્રોડક્ટો છે એના ભાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે. એટલે કહી શકાય કે જે સ્થિતિ ખેડૂતો અને પશુપાલકોને જે રીતે જે ભાવો મળવા જોઈએ એ હજી સુધી મળી શક્યા નથી. ક્યાંક ને ક્યાંક જે પ્રકારે દૂધિયું રાજકારણ કહેવાય એ હજુ પણ વ્યાપ્ત છે. આગામી સમયમાં પશુપાલકો માટે જો કોઈ અવાજ ઉઠાવે તો એની સામે કેસ થતા રહેલા છે. ગત ટર્મમાં એ પણ ચેતન ચૌધરી કરીને એક ઉમેદવાર હતા, એમને અવાજ ઉઠાવ્યો તો એમના ઉપર 1 સાથે 8 કેસ કરાવાય છે. એટલે કહી શકાય કે તંત્ર સામે, દૂધિયા રાજકારણ સામે પણ વિરોધ છે, પશુપાલકોમાં પણ ક્યાંક ને ક્યાંક અંદર ખાનગી વિરોધનો વંટોળ તો જાગેલો જ છે. પણ મોદી ફેક્ટર આગળ બધા ઢીલા પડે છે અને એ જ કારણ છે કે આજની તારીખે પશુપાલક હોય કે ચાહે ખેડૂત હોય, મોદીના તરફની જ્યારે વાત આવે છે ત્યારે અસમંજસમાં છે. તો બીજી વાત એ પણ ચૂંટણીને લઈને જ મને યાદ આવે, અપક્ષ ઉમેદવાર આ વખતે ચૂંટણીમાં આપણા સાબરકાંઠાથી બહુ જ ચર્ચામાં આવ્યા, મસ્ત એકદમ સરસ રીતે વાંચતે ગાજતે ફોર્મ ભરવા માટે ગયા હતા, પણ પછી થોડાક જ દિવસોમાં ફિયાસ્કો થઈ જાય છે અને બધાને એ ખૂબ શોકિંગ લાગે છે કે અચાનકથી એવો તે શું રાતોરાત ખેલ પડી ગયો. ભૂપેન્દ્રસિંહ ઝાલા અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું, એ પોતે મૂળભૂત રીતે ભાજપ સાથે જોડાયેલા હતા. એમને જે પ્રકારે 800 થી 1000 વાહનો સાથે એમને પોતે અપક્ષ ઉમેદવારી નોંધાવી,
જ્યારે એમને ફોર્મ પરત ખેંચ્યું ત્યારે એમની સાથે જે રૂબરૂ વાતચીત થયેલી હતી ને એમના આધારે એટલું ચોક્કસથી કહી શકાય કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ એવું જણાવ્યું હતું કે આ મારા વ્યક્તિગત કારણસર હું ફોર્મ મારું પરત ખેંચું છું, આમાં મને કોઈનો ધાકધમકી નથી, કોઈનું દબાણ નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક એ પણ એટલું જો ચોક્કસથી વાત છે કે ક્ષત્રિય આંદોલન દરમિયાન ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જે પ્રકારે રજૂઆત કરી હતી એ રજૂઆત અને એમનું ફોર્મ પરત ખેંચવું આ બંને વિરોધાભાસી બાબત છે. એટલે કહી શકાય કે આના વ્યાપક પડઘા ક્ષત્રિય સમાજમાં પણ પડ્યા છે, મતદારોમાં પણ છે અને ભાજપ અને કોંગ્રેસમાં પણ આના વ્યાપક પ્રત્યાઘાત છે. એટલે હવે સમગ્ર રીતે જોવા જઈએ તો આ ખૂબ જ હેપનિંગ બેઠક જેમ કે અમે ચર્ચા કરી એ હિસાબથી અત્યારે પણ લાગી રહી છે, પરિણામ સુધી લાગતી રહેશે હસમુખભાઈ એવું જ લાગી રહ્યું છે. કારણ કે જ્યાર સુધી કોઈપણ ચિત્ર સ્પષ્ટ નહીં થાય ત્યાર સુધી અહીં રસાકસીવાળો માહોલ છે એ જોવા મળતો રહેશે. આ બેઠકને લઈને આપના શું અભિપ્રાયો છે અમને નીચે કોમેન્ટ બોક્સમાં જાણ કરજો. અત્યારે બસ આટલું જ. તમામ ચૂંટણીના લક્ષી મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. મને અને મારા સહયોગી હસમુખ પટેલને રજા આપશો. નમસ્કાર, ફરી મળીશું.